खरेखर डिसीजन पर खरु उतर्यु छे भारत अने अत्यारे आप जोई रह्या छो के सेलिब्रेशन थई रह्युं छे आकाश में अत्यारे फटाकड़ा क्रेकर्स अत्यारे जोवा मळी रह्या छे अने क्रिकेट नो किंग बन्यु छे भारत। आम पण कहेवाय छे के क्रिकेट ए भारतना घरे घरे रमाती आ एक कहेवाय के खेल छे अने भारतनो आ शानदार जे विजय छे आप जोई शको छो के फटाकड़ा फोड़ीने अहींया उत्सव मनाववामां आवी रह्यो छे। ગુજરાતના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, અમદાવાદ તો એ રંગમાં રંગાયેલું છે, સુરત પણ આ રંગમાં રંગાયેલું છે, આ સાથે જ અન્ય શહેરોમાં પણ આપની સોસાયટીઓમાં પણ લગભગ આ જ માહોલ અત્યારે હશે, કારણ કે આ કોઈ એક વ્યક્તિની જીત નથી, ટીમ ઇન્ડિયાની જીત છે અને જ્યારે ટીમ ઇન્ડિયા જીતતું હોય છે ત્યારે દરેક વ્યક્તિ તેના સેલિબ્રેશનમાં આગળ આવતો હોય છે અને આપ જોઈ શકો છો કે નવરાત્રી પહેલા, કારણ કે આવતીકાલથી નવરાત્રી પણ શરૂ થઈ રહી છે ને, નવરાત્રી પહેલા રન રાત્રી તો જોવા મળી હતી, રનનો ભલે એટલો મોટો ખડકલો ન થયો હોય પરંતુ તેમ છતાં પણ જ્યારે આ જીત થતી હોય છે ત્યારે દરેક ભારતીય ગર્વ પણ લેતો હોય છે, કારણ કે આ સૌથી મોટી મેચ છે। લોકો કહેતા હોય છે કે ભાઈ કોઈ પણ ટીમ સામે ભલે કદાચ ક્યારેક હાર પણ મળી જાય પરંતુ પાકિસ્તાન સામે હારવું ન જોઈએ ભારત, અને આખર એ જ થતું આવ્યું છે। વર્લ્ડ કપની જો વાત કરીએ, સતત 8મી વખત આ ભારતે જીત્યું છે આ પ્રકારની મેચ અને દરેક ભારતીયોમાં ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે, મહામુકાબલામાં મહાજીત પણ છે અને જીત જે જોવા મળી છે તેની પાછળ છે ભારતીયના જે તમામ જે ભારતીય ખેલાડી છે ક્રિકેટના તેને આપવો જોઈએ। રોહિતે સુંદર આ પારી ખેલી હતી આજની, પરંતુ એ 100 રન ન બનાવી શક્યા જેનો અફસોસ રોહિતને તો છે જ, પરંતુ આ સાથે તેમના જે ફેન્સ છે, ક્રિકેટ લવર્સ છે, તેમને પણ છે। અય્યરે સુંદર પારી ખેલી છે, વિરાટ પાસે એક્સપેક્ટ કરી રહ્યા હતા પરંતુ વિરાટ એ પ્રકારે આજે પરફોર્મ ન કરી શક્યા જેનો અફસોસ વિરાટ કોહલીને પણ રહ્યો છે, પરંતુ તિરંગો આજે જ્યારે લહેરાઈ રહ્યો છે ત્યારે દરેક ભારતીય પણ અત્યારે ગર્વ અનુભવી રહ્યો છે। તો સુંદર આ જે દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે, ફટાકડા ફોડવામાં આવી રહ્યા છે, મીઠાઈ ખવડાવવામાં આવી રહી છે અને જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો આ સુંદર દ્રશ્યો તો પાકિસ્તાનની આ ભૂંડી હાર અને આપ જોઈ શકો છો કે લોકો પોતાના જે પણ ફેન્સ છે, જે ક્રિકેટર છે જેઓને તેઓ ચાહી રહ્યા છે, ચાહક વર્ગ જે છે તેમના ફોટોઝ લઈને, તેમના પોસ્ટર્સ લઈને તેઓ બહાર જોવા મળી રહ્યા છે। તો દ્રશ્યો આપ જોઈ શકો છો કે કઈ રીતે ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે। દિવાળીને હજુ વાર છે, પહેલા તો હજી નવરાત્રી પણ નથી આવી, આવતીકાલથી નવરાત્રી શરૂ થશે, પરંતુ ગરબા પણ અત્યારે રમાઈ રહ્યા છે, અત્યારે દિવાળીનો માહોલ પણ છે, ફટાકડા ફૂટી રહ્યા છે, કદાચ દિવાળીના દિવસે જેટલા ફટાકડા નહીં ફૂટે ને એટલા ફટાકડા આજે ફૂટવાના છે। સવાલ એ છે પાકિસ્તાનમાં શું ફૂટવાનું છે, ટીવી, પાકિસ્તાન ટીવી તોડવાના છે ફરી એક વખત, એ પણ જોઈશું કે શું થાય છે, પરંતુ આજે તો સેલિબ્રેશન બને છે ભારતની આજે જીત થઈ છે, શાનદાર જીત થઈ છે તેને લઈને સેલિબ્રેશન। તો સ્ટેડિયમથી મારા સહયોગી મૌલિક પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે અને ત્યાં જબરદસ્ત ઉત્સાહ અત્યારે જોવા મળી રહ્યો છે મૌલિક। બિલકુલ સંધ્યા, અત્યારે હાલ જે છે તમામ જે લોકો ક્રિકેટ રસિકો છે અહીંથી પસાર થઈ ગયા છે, એક જ નારો છે ઇન્ડિયા વિન, ઇન્ડિયા વિન, કેટલાક દર્શકો અહીંથી જઈ રહ્યા છે, તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું, જે રીતે આખી મેચ જોઈ આપે, એક તરફી મેચ હોય તેવું લાગી રહ્યું હતું, ઇન્ડિયા તરફથી કેવું પરફોર્મન્સ? જગ દે ઇન્ડિયા, માત્ર જગ દે ઇન્ડિયા જ કહે છે, શું કહેવા માંગશો? અરે જબરદસ્ત મજા આવી ગઈ ભાઈ, પૈસા વસૂલ થયા, એકદમ એકદમ જબરદસ્ત, સૌથી વધુ રન કોણે મારે? રોહિત, રોહિતે, અને ઓલ ઓવર પરફોર્મન્સ કેવું? ઓલરાઈટ,
સંજય અન્ય કેટલાક લોકો છે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીએ છીએ કે તેમના પરફોર્મન્સ કેવી રીતે અત્યારે હાલ પણ અનેક લોકો જે છે તે અહીંથી પસાર થઈ રહ્યા છે, તે લોકોને ભીડભાડનો ક્યાંક સામનો કરવો પડે છે, પોલીસ જે છે તે પોલીસ પણ ક્યાંક વચ્ચે રોકતી હોય તે પ્રકારે કે ભાઈજી કે માહોલ હતો અંદર. અત્યારે હાલ જે વિનિંગ ટીમ હતી પાકિસ્તાનને હરાવી છે, શું લાગી રહ્યું છે? અરે એસા મજા જીવનમાં કભી નહીં આયા હોગા, બહોત બહેતરીન.